ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના જો આંકડાકીય માહિતી સાથે તમારી સાથે વાત કરીએ તો ટોટલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, એમાં 14 જિલ્લા છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ના બીજા તબક્કાનું મતદાન આજથી શરૂ થઈ ગયું છે અને 11 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચના જે આંકડા આવ્યા છે એમાં 19% જેટલું મતદાન થયું છે. એટલે આપણે એ રીતના એનું સરખામણી કરી શકીએ કે પહેલા તબક્કાની જ્યારે મતદાન થયું હતું ત્યારે પણ 11 વાગ્યા લગભગ 19% જેવું જ હતું અને પહેલા તબક્કામાં પણ લગભગ સવારે બે કલાકની અંદર 5-6% જેવું મતદાન હતું. એ જ પેટર્ન અત્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. બીજા તબક્કાની અંદર ટોટલ 19.7% જે મતદાન થયું છે એમાં આમ બેઠક વાઇઝ જોઈએ તો થરાદની અંદર 25.58% સૌથી વધારે મતદાન છે, જ્યારે હાલોલની અંદર 12.14% છે. હવે જિલ્લાની વાત કરીએ, ટોટલ 14 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે તો આ 14 જિલ્લાની અંદર સૌથી વધારે મતદાન છોટાઉદેપુરમાં છે, 23.33%, અને સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 16.81% છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના જો આંકડાકીય માહિતી સાથે તમારી સાથે વાત કરીએ તો ટોટલ 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, એમાં 14 જિલ્લા છે. આ બેઠક, આ જે બીજા તબક્કાનું મતદાન છે એમાં ઘણી મહત્ત્વની બાબતો એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, 8 મંત્રીઓ છે, 60 સિટિંગ ધારાસભ્યો આ ઇલેક્શન લડી રહ્યા છે અને એની અંદર 69 મહિલાઓ મેદાનમાં ઉતરેલી છે. ટોટલ જે 93 સીટ્સ છે એમાંથી મધ્ય ગુજરાતની 61 બેઠક છે અને ઉત્તર ગુજરાતની 32 જેટલી છે. આ વખતની જે બીજા તબક્કાની ચૂંટણી છે એમાં 833 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. એટલે આપણે એ રીતના જોઈએ તો પહેલા તબક્કામાં 788 હતા અને બીજા તબક્કામાં 833, એટલે પહેલો અને બીજો તબક્કો બંને મળીને 1621 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કાની અંદર 2.51 કરોડ જેટલા મતદારો છે અને 61 પાર્ટીઓ છે. આજે સોમવારે સવારે બીજા તબક્કાનું મતદાન થયું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે એમણે મતદાન કર્યું છે. અને આ બીજા તબક્કાની ચૂંટણીમાં જે જાણીતા નામો છે કે જેમની વારંવાર ચર્ચા થતી રહી છે એમાં અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી અને મધુશ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. વડોદરામાં યોગેશ પટેલ પણ ચર્ચામાં છે કારણ કે એમણે 71 વર્ષની ઉંમર થવા છતાં એમણે ટિકિટ માટે જીત કરી હતી અને ભાજપે એમને ટિકિટ આપવી પડી હતી. બીજા કોંગ્રેસના જિગ્નેશ મેવાણી છે જે વડગામથી ચૂંટણી લડી રહ્યા છે. તો દર્શક મિત્રો, જે 11 વાગ્યા સુધીના ચૂંટણી પંચના જે આંકડા હતા તે તમારી સાથે શેર કર્યા તો એ અમે તમને કહ્યું કે આ એ જ લાગી રહ્યું છે પેટર્ન કે જે પહેલા તબક્કાની અંદર મતદાન થયું હતું 11 વાગ્યા સુધીમાં. અમે તમારી સાથે અપડેટો સાથે મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.